નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું રાણીની વાવનો ઇતિહાસ, એટલે કે રાણકી વાવનો ઇતિહાસ. તો મિત્રો, આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા. વાવ પર કામ ફરી વળ્યો હતો અને છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનો કોતરણીકા મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે અને પ્રાચીન પ્રાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક આ વાવ આવેલી છે. મિત્રો, ગુજરાતની વાવો કેવળ જળ સંગ્રહાલય અને લોકમિલાપનું સ્થળ નથી, પરંતુ મોટું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું, પરંતુ વર્ષો જતો જટિલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષણ દેવોના સ્વરૂપે કોતરણીને વધુ મહત્વ આપવાનો હેતુ હતો. મિત્રો, જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં 7 ઝરૂખાઓમાં 800થી પણ વધુ સુશોભિત શિલ્પો આવેલા છે. મુખ્ય વિષય વસ્તુ દશા અવતાર છે. વિષ્ણુ ભગવાનના બુદ્ધ સહિતના 10 અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજ્જતી અપ્સરાઓની મૂર્તિઓ આવેલી છે. પાણીની સપાટીએ પહોંચતા શેષશાયી વિષ્ણુને કોતરાયેલા જોવા મળે છે, જેમાં વિષ્ણુ 1000 ફેણવાળા શેષ નાગ પર આડા પડ્યા છે. એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચે અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે. મિત્રો, આ વાવને વર્લ્ડ હેરિટેજમાં પણ મૂકવામાં આવેલી છે. મિત્રો, જો તમને મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.